ખેડાના બહુત ચર્ચિત લીધે અડધો ડઝન જેટલા યુવાનો મોતને ભેટતા રાજ્ય સરકાર હવે આ સિરપના કાળા કારોબારને અટકાવવા માટે તપાસ કરી રહી છે આક્રોશ ઠાલવીને આ કાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદીભાઈ મોઢવાડિયાએ આ સિરપ કાંડ બાબતે રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે જેમાં જણાવ્યા મુજબ ખેડા જિલ્લામાં સિરપ કાંડી અડધો ડઝન જેટલા લોકોનો ભોગ લીધો છે ત્યારબાદ હવે રહી રહીને રાજ્ય સરકાર જાગી છે અને તપાસના નાટક કરી રહી છે પરંતુ તેના માટે જવાબદાર કોણ કોઈની તો જવાબદારી હોય ને તેવા અનેક સવાલો ઉઠાવીને તેમણે ઉમેર્યું કે નિયમ પ્રમાણે અગિયાર ટકાથી ઓછું આલ્કોહોલ આયુર્વેદિક દવા સિરપના વેચાણ માટે ભલે મંજૂરીની જરૂર નથી પરંતુ આ દવાનું કેવી રીતે વેચાણ થાય છે તેના પર નજર રાખવાની સંપૂર્ણપણે જવાબદારી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છે આથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જવાબદારી ખંખેરીને પોલીસ ઉપર જવાબદારી ઢોળવામાં આવી છે ત્યારે જે કોઈની પણ જવાબદારી ફિક્સ થતી હોય તે તંત્રના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેમણે ઉમેર્યું છે કે આ પ્રકારનું સિરપ મેડિકલ સ્ટોરમાં મળતું હોય તેના બદલે પાનના ગલ્લે અને કરિયાણાની દુકાનો સુધી જો પહોંચી જતું હોય તો તેના માટે સંપૂર્ણપણે રાજ્ય સરકારની બેદરકારી ભરી નીતિ જવાબદાર છે અને પાનના ગલા પર ઊભીને જો આવી સિરપની બોટલો યુવાનો ગટગટ આવતા હોય તે જુદા જુદા સ્થળે વેચાણ થાય છે તે દુકાનોની બહાર નેત્રમ સીસીટીવી કેમેરામાં પણ પોલીસને કેમ નજરે ના ચડ્યા પોલીસની પણ તેના માટે જવાબદારી આવે છે આંગે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા રામદીભાઈ મોઢવાડીએ રજૂઆત કરી છે અને સિરપકાંડના જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી છે